બાળકો તમે ઘરે શું કરો છો ભણો છો ને મને ખબર છે તમે વિડિયો જોઈને ભણો પણ છો વાર્તા પણ શીખો છો રમતો પણ રમો છો અને મમ્મીને હેરાન પણ કરો છો કરો છો ને આજે હું તમને વાર્તા કહેવાની છું પણ વાર્તા જૂની રીતે કરીશું કઈ રીતે ખબર છે નથી ખબર તો તમારે જોવાનું છે હું તમને પહેલા ચિત્રો બતાવીશ શું વાર્તાના ચિત્રો એના તમારે જાતે વિચારવાનું છે અને વાક્યો બનાવવાના છે જો તમે એ વાક્યો બનાવશો તો તમને વાર્તા બનાવતા આવડી જશે તો આપણે આ રીતે વાર્તા બનાવતા શીખવાનું છે અને પછી હું તમને વાર્તા ચિત્રો સાથે કહીશ સમજ પડી તમને તો આપણે વાર્તા શરૂ કરીએ વાર્તાનું નામ શું છે ક્યાં શીખ્યા તમે ઘોડે સવારી આ વાર્તાનું નામ છે તો ચાલો તૈયાર થઈ જાઓ જુઓ બાળકો ચિત્રમાં તમને શું દેખાય છે તે પ્રમાણે તમારે વાક્યો બનાવવાના રહેશે એક માણસ ચોપડી લે છે અને વાંચે છે બહુ બધા પુસ્તક ક્યાં હોય બાળકો લાઇબ્રેરીમાં પછી તમારે ચિત્રમાં જોવાનું છે કે ચિત્રમાં તમને શું દેખાય છે આ વાર્તાનું નામ ક્યાં શીખ્યા આવી ઘોડેસવારી હવે આપણે વાર્તા શરૂ કરીએ સાંભળો એક માણસને ઘોડેસવારીનો ભારે શોખ જાગ્યો તે માટે તે શહેરની મોટી લાઇબ્રેરીમાં ગયો લાઇબ્રેરીમાં શું હોય બાળકો ઘણા બધા પુસ્તકો ત્યાં ઘણા બધા પુસ્તકો તેણે જોયા આખરે એક પુસ્તક તેને હાથ લાગ્યું જેના પર લખ્યું હતું ઘોડે સવારી શીખો તે પુસ્તક ઘરે લઈ આવ્યો ઘરે આવી પુસ્તક ધ્યાનપૂર્વક વાંચી લીધું કેવી રીતે ઘોડા પર ચઢવો કેવી રીતે પેંગડામાં પગ રાખવો કેવી રીતે લગામ પકડવી વગેરે બધી માહિતી તેણે મોઢે કરી નાખી શું બાળકો આ રીતે વાંચી લેવાથી ઘોડેસવારી આવડી જશે એને આમ તેણે સમજી લીધું કે હવે તેને ઘોડેસવારી આવડી ગઈ એકવાર તે રાજાનો મહેમાન બન્યો અને તેના મહેલમાં ગયો રાજાનો મહેલ કેવો હોય બાળકો મોતો ત્યાં ઘણા બધા લોકો હોય છે ત્યાં તેણે મેદાનમાં એક તંદુરસ્ત ઘોડો ફરતો જોયો તેણે રાજાને જણાવ્યું હું ઘોડેસવારી ખૂબ સારી રીતે જાણું છું આપ રજા આપો તો મારી એ કરા બતાવી દઉં રાજા તેની વાત સાંભળીને નવાઈ પામે છે અને કહે છે કે તમારે બધા લોકો વચ્ચે તમારી આ કરાને બતાવવી પડશે આમ રાજાએ તેને ઘોડે સવારી કરવાની પરવાનગી આપી રાજ્યના લોકોને પણ તેની ઘોડેસવારી જોવા બોલાવ્યા બધા લોકો તેની ઘોડેસવારીની કળા જોવા આતુર બન્યા હતા પેલા માણસે પુસ્તકમાંથી વાંચેલી માહિતી મનોમન યાદ કરી લીધી પછી ઘોડા પર સવારી કરવા ગયો પણ શું થયું બાળકો ખબર છે તમને ઘોડો તે અજાણ્યા માણસને તરત પારખી ગયો અને તે માણસ ઘોડા પર જેવો બેસવા ગયો કે ઘોડો તો ગુસ્સે થઈ ગયો તે તેના પર બેઠો કે ન બેઠો તે ભરકીને ભાગ્યો અને શું થયું બાળકો એ માણસને ભોંય પર પછાડી તેની પીઠ ભાંગી નાખી આ જોઈ બધા તેની પર હસવા લાગ્યા રાજા તરત જ તેની પાસે ગયા અને પૂછ્યું તમે તો કહેતા હતા ને મને તો ખૂબ સરસ ઘોડે સવારી આવડે છે તો ક્યાં શીખ્યા આવી ઘોડે સવારી પેલો માણસ માન માન બોલી શક્યો લાઇબ્રેરીમાંથી લાવેલા ઘોડે સવારીના પુસ્તકમાંથી આ સાંભળી બધા લોકો ખરખડાટ હસી પડ્યા બાળકો વાર્તા જોવાની અને સાંભળવાની મજા પડીને વાર્તા તમે ધ્યાનથી સાંભળી છે સાંભળી છે ને તો હું તમને હવે થોડા પ્રશ્નો પૂછીશ તમારે સવારી ક્યાંથી શીખ્યો હતો ચાલો વિચારો આ માણસ ઘોડે સવારી કરવા માટે ક્યાં જાય છે બાળકો શું એ માણસ ઘોડે કરી લે છે બોલો છેલ્લે રાજા તેને શું કહે છે બોલો આ બધા જવાબો તમારે તૈયાર રાખવાના છે અને બીજી વાર્તા સાથે આપણે મળીશું ત્યારે તમારે મને કહેવાના છે તો તૈયાર કરશો ને બાય બાય મિત્રો